नमस्कार विद्यार्थी मित्रों, जेनेल एज्युकेशन चैनल में आप सर्वनु हार्दिक स्वागत है। मित्रों, आज अपने धोरण त्रण विषय कलसोर एकम नंबर बे पोटला टपके टप एना विषय आ वीडियो नी अंदर अभ्यास करवानो छे। चलो पहला आपणे एक गीत ने जोईए। पहला पंखी ने जोई मने थाय, एना जेवी जो पाख मळी जाय तो आपले उड्या करूँ, बस उड्या करूँ। घड़ियाळमां 10 वागे टन 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 टन, बा मने खोळवा लागे। खोळवा लागे एटले शोधवा लागे, बचू क्या बचू क्या बचू क्या। हूँ तो आपले उड्या करूँ, ऊँचे ऊँचे उड्या करूँ, पेला डूंगरनी टोचे मारी पाख जई पहुँचे। बा ढींगली जेवा, बापू ढींगला जेवा, नाना 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 नाना, जो हूँ तो छाना माना, आभले उड्या करूँ। जो अहीं बच्चू छे, बच्चू ने शू थाय छे, तो बच्चू ज्यारे पेला पंखी ने जोवे छे, एक पंखी ने, त्यारे एने एवुं थाय छे कि आ पंखी ने जो मने पाख मळी जाय तो हूँ आभले एटले आकाशनी अंदर उड्या ज करूँ, उड्या ज करूँ। मने बा शोधवा निकले, बापू शोधवा निकले, बधाय एम के बच्चू क्या बच्चू क्या, पण हूँ कोई ने कहीं न कहूँ, हूँ शू कहूँ, बस फक्त ने फक्त आकाशनी अंदर उड्या करूँ। पेलो जे डूंगर छे, पर्वत छे, एनी टोच ऊपर जतो रहूँ, त्यां बेसूँ, मारी पाख जई पहुँचे छे घणे घणे दूर दूर सुधी, हूँ जाओ ऊँचे जाओ एटले बापू तो ढींगला जेवा लागशे, बा नानी ढींगली जेवा लागशे, अने ए बधाईने हूँ छाना माना जोईश। आ कविता हती। हवे वात करवानी छे वादळानी गम्मतनी। गुलाबी ठंडी हती, पवन धीमे धीमे वातो हतो। गुलाबी ठंडी एटले केवी, तो के मजा पड़े एवी ठंडी होय एने कहेवाय गुलाबी ठंडी। कूकड़े कूक, कूकड़ो छे करतो तो, ए वखते केटलाक वादळાએ આકાશમાં ફરવા નીકળવાનું થયું। અને આવા સમયની અંદર કેટલાક વાદળાઓ છે, વાદળ છે એ આકાશની અંદર ફરવા નીકળ્યા એટલે આકાશમાં દેખાવા લાગ્યા। એક નાનું વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે, આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ ને ગમ્મત કરીએ। એક વાદળું બધાય વાદળામાંથી એક વાદળું એવું બોલ્યું, શું બોલ્યું, કે જો રાત જતી રહે, અંજવાળું થાય તો આપણે સારા સારા કપડાં પહેરી અને ફરવા નીકળી શકીએ અને ગમ્મત કરીએ એટલે મજા આવે। એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો, બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા અને એની અંદર એક મોટા વાદળાએ દીવો પ્રગટાવ્યો, સળગાવ્યો। દીવો પ્રગટાવ્યો એટલે વાદળાએ દીવો પ્રગટાવ્યો એટલે વાદળની પાછળથી સૂર્ય ધીમે ધીમે ઉગી રહ્યો હતો। રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરી વાદળા ફરવા નીકળ્યા એટલે સૂર્ય ઉગ્યો એટલે વાદળાના રંગ છે જુદા જુદા થવા લાગ્યા અને વાદળાઓ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા લાગ્યા। નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે ને આવું થયું એટલે નીચેથી માણસો કહેવા લાગ્યા, શું કહેવા લાગ્યા, કે સૂર્યોદય થાય છે, સૂર્ય ઉગે છે। દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા એટલે આ મોટા વાદળાએ આ વિશે ફરિયાદ કરી। કાટા વાદળાએ કહ્યું, આ બધા વાદળાઓ ભેગા થઈ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી। એટલે દીવાની જ્યોત એટલે સૂર્ય બહુ મોટો થયો એટલે સૂર્યની સામે વાદળાઓ કાંઈ દેખાવા લાગ્યા નહીં એટલે બધાએ વાદળાઓ ભેગા થઈને શું કીધું, ફરિયાદ કરી કે આ જે પેલું મોટું વાદળું છે એટલે સૂર્ય છે એને કહી દો કે અહીંયા એકલાનું રાજ નથી। બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા, ઘણા વાદળા ભેગા થઈ એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા અને બધાએ વાદળાઓ શું કર્યું, ભેગા થયા અને એક મોટા પહાડની પાછળ જઈને એ સંતાઈ ગયા, બેસી ગયા। નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ હલવા લાગ્યું,
નીચેથી શું કીધું કે આકાશ હાલવા લાગ્યું છે, પણ દીવાનું તેજ પૂરું ઢંકાય નહીં પહેલાં મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યો. અને દીવાનું તેજ છે એટલે સૂર્ય છે એ પૂરેપૂરો ઢંકાણો નહીં, એટલે મોટા વાદળાએ શું કીધું, પવનને મદદે બોલાવ્યો. પવનને બોલાવ્યો, પવનને તો એ જ ગમતું હતું, એણે એનું કામ શરૂ કરી દીધું. ને શું થયું તો કે પવનને તો એ બહુ ગમતું હતું, એણે પોતાનું કામ શરૂ કરી દીધું. એટલે પવન છે ખૂબ ખૂબ ઝડપથી વાવા લાગ્યો અને લોકો કહેવા લાગ્યા કે આ તો વાવાઝોડું છે. એટલે ખૂબ વધારે ઝડપથી પવન ફૂંકાતો હોય ત્યારે આપણે એને શું કહીએ, વાવાઝોડા તરીકે ઓળખીએ. હવે વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા અને શું થયું તો પવન બહુ આવ્યો એટલે વાદળા પણ એ પવનની સાથે દોડવા લાગ્યા, ચાલવા લાગ્યા. આકાશમાં દોડાદોડી, પડા પડીને ધમાચકડી થઈ રહી. ધોળા પીળા ને બીજા નાના વાદળાએ મોટા વાદળાઓને પોતાની ઓથે લઈ લીધા. બધે કાળું કાળું થઈ ગયું, દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. પછી શું થયું તો વાદળા દોડાદોડી કરવા લાગ્યા, જેમ જેમ પવન વાય એમ વાદળા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. પછી ધોળા અને પીળા વાદળા જે હતા એની જગ્યાએ નાના વાદળાએ મોટા વાદળાને પોતાની ઓથે લઈ લીધા. અને મોટું વાદળ છે આવ્યું, કાળું ડિબાંગ વાદળ, કારણ કે તમે જુઓ અત્યારે આપણે ચોમાસું ચાલે છે, ચોમાસાની અંદર કેવું કાળું ડિબાંગ વાતાવરણ છે હોય છે, અને એની પાછળ નાના વાદળાઓ દેખાતા નથી. અને આ વાદળાઓ થયા એટલે પેલો દીવો, દીવો એટલે સૂર્ય, સૂર્ય ક્યાં ગયો કોઈને ખબર પણ પડી નહીં. પોતાની જીતથી વાદળાની આંખે ચમકવા લાગી, નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબકવા માંડી. અને પોતાની જીત થઈ એટલે વાદળાઓની આંખ છે એ ચમકવા લાગી, અને આંખ ચમકવા લાગી એટલે નીચેથી એવું થયું કે હા વીજળી થઈ. તમે જુઓ ચોમાસું હોય, વરસાદ આવતો હોય એટલે વીજળીના કડાકા આકાશની અંદર કેવા થતા હોય છે, હા એવું થવા લાગ્યું. એકબીજાની સામે આંખો મચમચાવતા વાદળા પેલી દીવાની સામે જોઈ હસવા લાગ્યા, ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું છે. આપણે જુઓ કે ચોમાસાની ઋતુ હોય ત્યારે ખડખડ કરતો કેટલોય મોટો મોટો અવાજ છે હરડવાનો આવતો હશે, આ હરડવાનું છે ચાલુ થઈ ગયું. એટલે નીચેથી લોકો શું કહેતા હતા કે આકાશ ગાજવા લાગ્યું છે. આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા એટલું હસ્યા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી, આંખની અંદરથી એટલું પાણી છે એ નીકળવા લાગ્યું. અને ધરતી ઉપરના લોકો એવું કહેવા લાગ્યા કે આહાહા વરસાદ કેવો સુંદર મજાનો વરસવા લાગ્યો છે. પછી ફરી ફરી ગમત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા વરસાદ હવે બંધ થયો. અને પછી શું થયું તો બધા વાદળાઓ છે એ ધીમે ધીમે પોતપોતાને ઘેર જતા રહ્યા, વાદળાઓ વિખેરાઈ ગયા, વરસાદ છે બંધ થઈ ગયો. અહીંયા આપણને કેટલીક વસ્તુઓ આપી છે, આ વસ્તુ દરેક વિદ્યાર્થીએ જાતે વિચારવાની છે, લખવાની છે. વાદળાએ એવું શું કર્યું જે તમને સૌથી વધુ ગમ્યું? તો વાદળાએ તો ઘણું બધું કર્યું હતું. તમને શું ગમ્યું વિદ્યાર્થી મિત્રો એ તમારે અહીંયા લખવાનું છે. એવી રીતે આપણને જુદા જુદા 8 પ્રશ્નો આપ્યા છે. વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય એની નીચે લીટી કરો. તમારે તમારી ચોપડીની અંદર તમને કઈ લીટી વધુ ગમી એની નીચે લાઈન કરવાની છે. તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું? વાદળાના જે જુદા જુદા રંગ હતા એમાં આપણને કયું ગમ્યું? તો એ તમારે લખવાનું છે. તમે વાદળું હો તો તમે શું શું કરો? અત્યારે તો તમે બાળક છો, પણ જો તમે વાદળ હોય તો તમે શું શું કરો? તો કોઈ એમ કહે કે હું તો આકાશની અંદર ઉડે જ રાખું, ઉડે જ રાખું, ઉડે જ રાખું. તો તમને જે ગમતું હોય, તમારે જે કરવું હોય તમે લખી શકો છો. સૂર્ય ઉગે ત્યારે આકાશ અને ધરતી પર શું શું થાય છે? તો સૂર્ય ઉગે ત્યારે આકાશની અંદર
આખો પ્રકાશ છે સૂર્યનો ફેલાઈ જાય છે, ધરતી ઉપર પ્રકાશ ફેલાય છે, ધીમે ધીમે ગરમી પડે છે એવું થાય છે. વાદળું ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે? મારા ઘરની ઉપર, મારા ખેતરમાં. તમે વાદળાનો ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય એવું લાગે છે? તો કે વરસાદ થતો હોય એવું લાગે છે. પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે? કપડાં પડ્યા હોય બહાર તો કપડાં ઉડે, કચરો ઉડે, ધૂળ ઉડે, હલકી વસ્તુઓ ઉડે, આવું ઘણું બધું છે એ વાવાઝોડાના કારણે ઉડે છે. કેટલાક ખરા ખોટા આપ્યા છે. કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું. વાદળાને ધરતી ઉપર ફરવા જવાનું મન થયું? ના, આકાશમાં. ખોટું. વાદળા રંગબેરંગી કપડાં પહેરી ફરવા નીકળ્યા. સાચું. વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા. ખોટું. મોટા વાદળે નાના વાદળને પોતાની ઓથે લઈ લીધા. સાચું. વાદળા બડબડાટ હસવા લાગ્યા. ખોટું. કેમ કે ખડખડાટ હસવા લાગ્યા હતા. વાદળા ભેગા થઈ કોની પાછળ જઈને બેઠા? કાળા વાદળની પાછળ. વાદળા કોની ગાડીમાં બેસી દોડવા લાગ્યા? પવનની. વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા? તો કે સૂર્યોદય થાય છે, સૂર્ય ઉગે છે. ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? આંખો ચમકાવતા હતા. પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું થયું? તો વાવાઝોડું આવ્યું. પછી છે સાચા અર્થવાળા વાક્યની સામે ટિક માર્ક કરવાનું છે, ખરાની નિશાની કરવાની છે. ગુલાબી ઠંડી હતી. ગુલાબી ઠંડી એટલે કેવી ઠંડી? તો કે મજા પડે એવી ઠંડી. સૂર્યોદય થયો, સૂર્ય ઉગ્યો હશે. વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા. અહીંયા આપણને વાર્તા પ્રમાણે ક્રમની અંદર ગોઠવવાનો છે. તો જો નીચે તમને છે આગળ ક્રમ છે આપ્યા છે. સૌથી પહેલું કૂકડો બોલતો, કૂકડે કૂક કરતો હતો. પછી સવાર થઈ, બધા વાદળાઓએ કપડાં પહેર્યા. વાદળા ખૂબ મોટા વાદળાની પાછળ ભેગા થઈ ગયા. વાદળા આકાશની અંદર દોડવા લાગ્યા. વાદળાની આંખો ચમકવા લાગી અને વરસાદ વરસવા લાગ્યો. આવી રીતે ક્રમની અંદર આપણે પહેલાં કયું આવે, બીજું કયું આવે એ લખવાનું છે. પછી આવું થાય ત્યારે તમને શું થાય એનો ક્રમ પસંદ કરો. ઉપર આપણને જો કૌંસની અંદર ક્રમ છે આપેલા છે. વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા તો શું થાય? તો વાવાઝોડું આવ્યું હોય એવું લાગે, કારણ કે ફૂફાડો કરે એટલે પવને વધું હોય એવું લાગે. આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ તો આકાશની અંદર મોટી ટ્યુબલાઇટ એટલે સૂર્ય ઉગ્યો હોય એવું લાગે. ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા તો વાવાઝોડું થયું હોય એવું લાગે. વાદળાઓએ દિવાળી ઉજવી તો વીજળી થાય એવું લાગે છે, કારણ કે દિવાળીમાં તો આપણે ફટાકડા ફોડતા હોય. આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો તો વરસાદ આવ્યો હોય. એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ લીધી, વીજળી થાય એવું લાગ્યું. ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો હોય એવું લાગે. મોટો નળ ચાલુ કરે તો ઉપર તો શું થાય, બધે પાણી પડે એટલે વરસાદ આવ્યો હોય એવું લાગે. અને આકાશમાં પરીઓએ વાળ ધોય, આકાશની અંદર કોઈ વાળ ધોવે તોય પાણી બધું નીચે આવે, વરસાદ આવ્યો હોય એવું લાગે. ત્યારબાદ વાત કરવાની છે એક નાનકડા મેહુલની. નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે. મેહુલ કોની સાથે વાતો કરતો હતો? વરસાદની સાથે. વરસાદભાઈ, ઓ વરસાદભાઈ, થોડી વાર રમવા અટકાવી મારી સાથે મારી વાત સાંભળો ને. મેહુલ શું કહે છે વરસાદને? કે વરસાદભાઈ, વરસાદભાઈ, થોડીક વખત રમવાનું મૂકીને મારી વાત સાંભળો. શું કહે છે વરસાદભાઈને? તો કે કેમ છો તમે? આ બધા કહે છે કે વરસાદ પડે તો તમને વાગતું નથી. મેહુલે શું કીધું? વરસાદભાઈ, તમે નીચે પડો ત્યારે તમને વાગતું નથી? હું પડું તો મને ખૂબ વાગે. મેહુલે શું કીધું? કે હું નીચે પડી જાઉં તો મને તો બહુ વાગે, તમે નીચે પડો તમને વાગતું નથી. એટલે તમે જમીન પર પડો
तो सरल अवाज आवे छे। तमे तो जात जातना अवाज काढ़ी सको छो। जो वरसाद पड़े जमीन पर पड़े तो बीजो अवाज आए, नळिया पर पड़े तोय अलग आए, पतरा पर पड़े तोय खनकरतो अवाज आए, झांझरनो अवाज आए एवो अवाज आए, पाणीनी अंदर पड़ो तो टप टप करतो अवाज आए, बारीना सळिया पर ने चादना पांदरा पर झूलता मैं तमने जोया छे। मैं उल्लेख कीधुं मैं तमने आटली आटली जगह जोया छे। सूरज दादानुं अजवाळुं तमारा पर पड़े त्यारे तो तमे मस्त स्मित करो छो। नाना नाना जे पाणीना टपका होय ने एना उपर सूर्यनो प्रकाश पड़े तो सुंदर मजानुं दृश्य छे ए लागे। अच्छा पण ए तो कहूँ तमे क्यांथी आवो छो, तमे मने क्यां लई जशो? એટલે મેહુલ છે વરસાદભાઈને કહે છે કે તમે ક્યાંથી આવો છો, તમે મને લઈ જશો? વરસાદ ક્યાંથી આવે? તો વાદળની અંદરથી આવે છે। અહીંયા કેટલાક ઉપર જે આપણને આપેલા શબ્દો છે, વાક્યો છે, એના જુદા જુદા વાક્ય છે એ આપણે શ્રુતલેખનના સ્વરૂપે લખવાના છે। નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે, સૂરજદાદાનું ઉજવાળું તમારા પર પડે ત્યારે તમે મસ્ત સ્મિત કરો છો, એમ જુદા જુદા વાક્ય લખવાના છે। પછી અહીંયા આપણને જે આપેલું છે એ છે જે વાક્ય હોય એની પાછળ પૂર્ણવિરામ મૂકો અને ચોરસ છે એની અંદર લખવાનું છે। સૌથી પહેલું છે અમે રોજ સાથે બાગમાં ફરતા નથી। ફરો છો? જો ફરતા હોય તો હા, નહીંતર નહીં। ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી નથી। બધા વાદળા પાણી ભરીને આવ્યા છે। મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે। દિલ્હી પહોંચી હું કુતુબ મિનાર જોવા નથી। પાછળ જે આપણને આપેલું છે એની અંદર આપણે એ લખવાનું છે। પછી છે વરસાદ વિશે, રીમઝીમ રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે, કોણ આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે? રીમઝીમ રીમઝીમ કરતા વરસાદના ફોરા છે ધરતી ઉપર આવે છે અને એની અંદર અવાજ આવે છે, એટલે કહે છે કે આ ફોરાના પગની અંદર ઝાંઝર કોને પહેરાવ્યા છે? થાય મને કે દોડી દોડી આંગણામાં જઈ આવું। નાનું બાળક એમ કહે છે કે મને તો એમ થાય છે કે દોડી દોડીને હું આંગણાની અંદર એટલે ફળિયામાં જઈ આવું। સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું। નાનકડા નાનકડા જે ટબુકલા એટલે નાના નાના જે ફોરા છે એ ફોરાને હું મારા હાથની અંદર લઈ આવું। કોણ દેશથી આવે છે ફોરા? કોણ દેશ એ જાસેજી, કયા દેશથી આવે છે અને કયા દેશ જાશે? ઝળહળ ઝળહળ સૂરજ તેજે, મરક મરક મરકાશેજી। ઝળહળ ઝળહળ એટલે નાના નાના સૂર્યના પ્રકાશની અંદર, તેજની અંદર એ મરક મરક એટલે મીઠું મીઠું મરકાશે એટલે હસશે। કોણ તને મોકલતું ફોરા? કોણ તને બોલાવે છે? એમ કહે છે કે તને કોણ મોકલે છે? અહીંયા વરસાદને કોણ મોકલે છે અને પાછું એમ કહે છે કે તને પાછું બોલાવે પણ કોણ છે? અલકમલકથી આવી વાતું, અલકમલક તું જાવે છે। અલકમલકથી તું આવે છે અને અલકમલકથી પાછી તું જાય છે, પાછો જાય છે। અહીંયા આપણે કેટલાક શબ્દો છે મોટેથી વાંચવાના છે, દરેક વિદ્યાર્થીએ ઘરે આની પ્રેક્ટિસ છે એ કરવાની છે। થોડાક ફોરા પડ્યા ને છોકરા નાહવા દોડી ગયા, નાનકડો કીકુ ખુશ થઈ ગયો કારણ કે એની નાનકડી હથેળીમાં એણે આછા વરસાદના ફોરા છીલ્યા છે। શું કરવા એ ખુશ થયો? તો એણે એના હાથની અંદર આજે વરસાદના કરા જે છે એ છીલ્યા છે। ટબુકલા છોકરાઓ વરસાદમાં દોડાદોડી કરતા હતા, 6 મહિનાનો બકુડો બધાને એટલો વહાલો લાગતો કે ટબુકલા છોકરા એ સૌ રમાડતા હતા। પેલો જે ટબુકલો છોકરો હતો એ નાનો હતો, એને બધા રમાડતા હતા। અહીંયા કેટલીક બાબતો આપણને આપેલી છે જે તમારે વાંચવાની છે અને એની અંદરથી તમારે જાતે એ જવાબને શોધવાના છે। આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી, તમને જે પંક્તિ વિદ્યાર્થી ગમી હોય એ તમારે લખવાની છે। વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે એને શું કહેશો, તમે વરસાદને શું કહેશો એ તમારે લખવાનું છે। આ કેટલાક પ્રશ્નો આપણે જાતે લખવાના છે। ત્યાર પછી સાચા વાક્યોની સામે વાદળ દોરવાનો છે અને ખોટા વાક્યોની સામે વરસતું વાદળ દોરવાનું છે। અહીંયા તમે જુઓ, વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા તો વાદળ દોરેલું છે, સાચું વાક્ય છે। વરસાદના ફોરા નાના નાના છે, સાચું છે।
टीपा झड़हड़ झड़हड़ करता आवे छे, खोटू। टीपा दौड़ी दौड़ी आवे छे, खोटू। वरसादना फोरा हसता हसता आवे छे, साचो। त्यार पछी छे सूरजनो तड़को न होय अने वादळा होय त्यारे वरसाद पड़े छे એ તમને દેખાય છે, સૂરજનો તડકો ન હોય અને વાદળા વરસાદ પડે તો તમને દેખાય, હા દેખાય। વાદળ હોય, વાદળા હોય, સૂર્ય વાદળાની પાછળ ઢંકાઈ ગયો હોય અને આછો આછો તથા આવતો હોય ત્યારે ફોરા પડે તો તમને કેવા દેખાય, સરસ મજાના નાના નાના ઝળહળતા ઝળહળતા દેખાય છે। ત્યાર પછી આપણે અહીંયા જો પ્રશ્નોના જવાબ છે અહીંયા અલગ અલગ છે આપેલા છે એવા આપણે લખવાના છે, બોલવાના છે, અલક મલક દેવા સરખા લાગતા હોય એવા, રીમઝીમ, મરક મરક, અદલ બદલ, નરમ ગરમ, ચળહળ, વધઘટ, નફો નુકસાન, આગળ પાછળ એવા જુદા જુદા શબ્દો। આ સાથે બોલવાનું છે ઝાંઝરિયા, રીમઝીમ રીમઝીમ, અલક મલક, ચળહળ ઝળહળ, મરક મરક, એવા જુદા જુદા વાક્યો આપણે જાતે બોલવાના છે। પછી અહીંયા જે આપણને પંક્તિ આપેલી છે એ પંક્તિ તમારે દરેક વિદ્યાર્થીએ ગાવાની છે। અહીંયા આપણને અભિનય છે કરવાનો છે, તો વિદ્યાર્થીએ ઘરે રહી અને આ અભિનય છે કરવાનો છે। વરસાદ પડતો હોય, વરસાદના ફોરા ઝીલતા હોય એવો અભિનય આપણે દરેક વિદ્યાર્થીએ સાથે કરવાનો છે। ત્યાર પછી ગૃહકાર્ય તમારે બધાએ લેસન કરી અને તમારા ટીચરને મોકલવાનું છે। આ કવિતાનો જે ટુકડો તમને ગાવાની મજા આવી હોય એ ગાવાની મજા તમારે લેવાની અને તમારા ઘરના મમ્મી પપ્પા દાદા દાદી આ બધાને સંભળાવવાનું છે। એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવાનું છે આપણે બાજુ। મેં તળાવમાં ચાર બતક જોયા, ચાર બતક એટલે એક કરતાં કેવા કહેવાય, વધુ કહેવાય। વાંદરાને કેળા ભાવે છે, કેળા એટલે વધારે હોય, કેળું હોય તો એક હોય। પાણીમાં બતક તરતું હતું, બતક તરતું, તરતું એટલે એક જ હતું। ઝાડ પર વાંદરો બેઠો છે, વાંદરો એટલે એક હોય ને વાંદરા હોય તો વધારે હોય। ગામમાં ઘણા ઢોર છે, એક, ઘણા ઢોર હોય છે તો ઘણાને એક ઢોર હોય છે એટલે એક લખાય, ઘણા બધા હોય તો વધુ લખાય। ત્યાર પછી અહીંયા જો આપણને આપેલું છે એક કાગડો અને સામે ચાર કાગડા છે, અહીંયા એક ઈંડું છે, બાજુમાં ઈંડ એક કરતાં વધારે ઈંડા છે, છોકરીના હાથમાં એક ભમરડો છે, બાજુમાં એક કરતાં વધારે ભમરડા છે દુકાનમાં, અહીંયા એક ફુગ્ગો છે, બાજુમાં એક કરતાં વધારે ફુગ્ગા છે। પછી છે સાચા વાક્યની સામે સાચું કરવાનું છે, તો અહીંયા બે માટલા છે એટલે બીજું સાચું આવશે, પછી છે ત્રણ ચકલીઓ છે પહેલું સાચું આવશે, ચાર વાંદરા છે પહેલું સાચું આવશે, મારા પપ્પા મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું એ સાચું આવશે, મેં તળાવમાં બતક જોયા એ સાચું આવશે। ત્યાર પછી છે એક વાર્તા છે, સૃજન અને પ્રદ્યોત બેપાક્કા ભાઈબંધો હતા, જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું એટલે જુદું જુદું કરે, જાણે એમને વાર્તા બનાવવાનું વિચાર્યું હોય, એમને વાર્તા બનાવવાનું વિચાર્યું હોય એવું એ અલગ અલગ કરતા। વાર્તાનું એક વાક્ય સૃજન બોલે ને એના પછીનું પ્રદ્યુત બોલે, બંને એકબીજા પછી શું કરતા વાક્ય બોલતા હતા, બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને અને બંને એવી રીતે વાર્તા બોલતા હતા, વાંચતા હતા, બોલતા હતા કે એનાથી શું બન્યું, વાર્તા છે એ બનતી હતી। સૃજન કે છે એક મોટી નદી હતી, પ્રદ્યોત કે એ નદીના કિનારે ઘણા વૃક્ષો અને એક વિશાળ વડલો હતો, વડની તો વડવાઈઓ હોય એના હિંચકા ખાવાની મજા પડે, વડની વડવાઈઓ હોય અને વડવાઈઓ પકડીને તમે હિંચકા ખાવ તો તમને ખૂબ મજા આવે, પ્રદ્યોત કહે છે। અને એ વડના ઝાડ પર પંખીઓના માળા હતા, એક માળો એવો હતો જેમાં કાબર રહેતી હતી, ઘણા બધા માળા હતા અને એક માળામાં કોણ રહેતું હતું, કાબર રહેતી હતી, આ કાબર કલબલ કરી આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે, બધી કાબરને ભેગી કરતા બોલાવતી, વડલાની નીચે દરમાં એક વાતોડિયન કીડી રહેતી અને બાજુના દરમાં
मकोड़ो वडलानी नीचे दर हतुं ने एमां कीड़ी ने मकोड़ो बे आजूबाजूमां रहेता हता। एमां काबरबेन साथे ए वातो करे, काबर आकाशनी वातो करे ने कीड़ी मकोड़ा दरनी, बंने एकबीजानी वातो करता हता। एक वक्त एवं बन्यु के चौमासामां वरसाद पड़ो अने नदीनी अंदर पूर आव्युं। एटलू पूर आव्युं के बंनेना दर में कीड़ी अने मकोड़ाना दरनी अंदर पाणी घुसी गयुं। काबरो कलबलाट करवा मांडी, नदीओ छलकावा लागी। एवामां त्यां सर 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 करतो मगर आव्यो। एणे कह्युं, फिकर न करो, चालो बधा मारी पीठ पर बेसी जाओ, आपणे ऊंचा पहाड़ पर जता रहीने में शूँ थयुं। तो मगर आव्यो, मगरे कीधुं के बधाए मारा उपर बेसी जाओ, आपणे शूँ करीए, एक मोटा ऊंचा पहाड़नी पर जता रहे। पछी तो कीड़ी मकोड़ो ने बधाए बोलाव्या, एटलू नहीं कान खजूरा ने वीछी पण आव्या। बधा मगर ने उपर बेसी गया अने आपणे क्यारेय न जोयुं होय एवुं एक कौतुक छे ए जोई अने बधाने आश्चर्य थयुं के आज पहेला आवुं क्यारेय जोयुं नहोतुं। अने मगरनी पीठ पर सवारी करनार जीवजंतुओने खूब मजा पड़ी, एटली मजा पड़ी के न पूछो वात। अहींया आपणने एक लीटीनी अंदर केटलाक शब्दो छे ने नीचे आपणे शब्दो लखवाना छे। જો અહીંયા લખેલા છે, તમારે આની અંદરથી જોઈ જોઈને આ પ્રશ્નના જવાબ છે એ લખવાના છે। કાબર, કાબરો, વૃક્ષ, વૃક્ષો, નદી, નદીઓ, દર, દર, કાન ખજૂરો, કાન ખજૂરા, કે આટલી વસ્તુ। અને અહીંયા જે આપણને આપેલું છે એ તમારે દરેક વિદ્યાર્થીએ આ બધું પોતાના પાઠ્યપુસ્તકની અંદર ખૂટવાનું છે અને ત્યાર પછી આ વસ્તુ પણ એની અંદર તમારે નોંધવાની છે। જોઈ જોઈ અને દરેક વસ્તુ છે એ જોઈ જોઈ અને શ્રુત લેખન સ્વરૂપે આપણે અહીંયા લખવાની છે। મારો આ વિડીયો પૂરેપૂરો નિહાળવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ વન્સ અગેન। હજુ સુધી પણ જો તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જેનિલ એજ્યુકેશન યુટ્યુબને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો। થેન્ક યુ